હમણાં હમણાંથી ને મારે કન્યા જોવાનું બહુ થાય છે. જો તો કાંઈ ગેરસમજ નહીં કરતા ભાઈ, મારે માટે નહીં, અમારી નાતના લગ્નો જ સુખ યુવાનો માટે. પણ અસલું કામ બહુ અઘરું છે. આપણને કન્યા ગમી જાય એટલે આપણે હા પાડીએ, અને મૂર્તિને તરત ડાઉટ પડે કે આ પોતાને ગમી એટલે હા પાડે છે. એટલે હવે શું છે, મેં અભિપ્રાય આપવાનું બંધ કરી દીધું છે. અને આ તમને સાચું કહું ને તો સુશીલા સિવાયની બધી કન્યાઓ મને આજકાલ ગમી જ જાય છે. હશે પણ તોય સાસરિયામાં મારું માન બહુ છે. મારી સાસુ તો હંમેશા કે આ જુઓ આપણી સુશીલાને તો ગિરીશ કુમારે જ પસંદ કરેલી ને, કેવા સુખી છે ગિરીશ કુમાર. અરે હું જાણું છું ભાઈ, આ મારી આ ઇમ્પ્રેશનને લીધે જ હમણાં અમારી સાસુએ મને મારા શાળા જયંતિ સાથે ધકેલ્યો. અરે દૂરનો શાળો, તે એને માટે છોકરી જવા જવાનું હતું, તે હું ને જયંતિ ને એની બે બહેનો અમે છોકરીના ઘરે ગયા. હવે જયંતિ વાળો દેખાવમાં સાવ નબળો, અને એ દિવસે કોણ જાણે એણે કાંઈક ચોકડીવાળું પાટલું ને ખાખી કલરનું ખમીસ પહેર્યું, લગભગ ડોરકીપર જેવો જ લાગતો હતો. અને હું તો અમારે તૈયાર થઈને નીકળ્યો હતો. હવે છોકરીને ત્યાં જઈને અમે બધા સોફામાં બેઠા એકબીજાની સામે જોયા કરીએ. થોડી વારે છોકરી હાથમાં પાણીની ટ્રે લઈને આવી, મારી સામે જોયું, આમ સ્માઈલ આપ્યું. હું મૂંઝાયો, જયંતિ મૂંઝાયો. હવે જેવું મને સ્માઈલ આપ્યું ને જયંતિનું ટેમ્પર ગયું, એણે ઊભા થઈને પાણીની ટ્રે ઉપર આમ તરાપ મારી, તે પાણીની આખી ટ્રે એના ઉપર જુંદી પડી, આખો જયંતિ પલળી ગયો. અને કન્યા રત્ન બગડ્યું, મને કે હવે જંગલીઓને સાથે શું કામ લાવો છો. મેં કહ્યું, બેન તમારી ગેરસમજ થાય છે, આ જંગલી માટે તમને જોવા આવ્યા છીએ, હું તો આમનો દૂરનો બનેવી છું. અને કન્યા રત્ન બગડીને અંદર દોડી ગયું. અરે એના મા બાપે આવીને મને દબડાવ્યો, કોઈ દિવસ આવા જંગલી જનાવરોને પાંજરાની બહાર નીકળતા નીકળો. અને હું ભીંજાયેલા જયંતિને ને એની બહેનોને લઈને ત્યાંથી રવાના થયો. બાપ આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર તમારું સ્વાગત કરે છે. મિત્રો આજે મારે તમને ખૂબ મજેદાર વાત કરવી છે. એ ગિરીશ યા, બંધ કર, આ તારી બકબક સાંભળીને લોકો બોર થઈ ગયા છે. એ લોકોને હવે મારી કવિતા સાંભળો. ખબરદાર, આ બધા સંસ્કારી કુટુંબો છે, એમને તમારી સસ્તી કવિતામાં રસ નથી. ખબરદાર કે બોલ્યા છે. તારા બાપને ના પાડે છે. તું નાનો હતો ને ત્યારે તારા કરકશ ભેંકડા મેં સહન કર્યા ભૂલી ગયા? ત્યારે આપણે બંને નાદાન હતા, હવે હું સમજુ થઈ ગયો છું. ચૂપ રે. ડુબા, તું મારી આ ફિલોસોફિકલ કવિતા સાંભળીશ ને તો તારું જીવન સુધરી જશે. અરે તંબુરો ફિલોસોફિકલ નબળી કવિતાઓ લખીને માજીઓને પટાવો છો? રે તું તારા બાપની હવે ઇજ્જત કાઢવાનું રેવા દે. તમે લોકો સાંભળો ને નક્કી કરો કે મારી આ કવિતામાં કેટલું ઊંડાણ છે. તમારી હવેલીનો હું ઓટલો છું, તમે કેરી હાફૂસની ને હું ગોટલો છું, કેવી લાગી? અરે લાગી નહીં, લમણે વાગી. આવી કવિતાઓ સાંભળીને ગુજરાતના બધા કવિઓ આપઘાત કરશે. એટલે તો લખી છે, એકવાર બધા ગુજરાતી કવિઓ ગુજરી જાય પછી આ શિરીષ ચંદ્ર સર્વશ્રેષ્ઠ. તમારા સહનગૃહનો હું ખાટલો છું, તમારા સહનગૃહનો હું ખાટલો છું, તમે છો પથારી. અરે બસ કરો, મારી પથારી ફેરવી નાખશો, ચૂપ થઈ જાઓ. તમે શું માંડ્યું છે પોતાની સામે?